સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર આદિવાસી વિસ્તારમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. આ સંદર્ભે ઝઘડિયાના ધારાસભ્ય અંકલેશ્વર ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવતીકાલે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર આદિવાસી વિસ્તારમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. આ સંદર્ભે ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ અંકલેશ્વર ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમને સ્ટેચ્યુ સામે કોઈ વિરોધ નથી, પણ તેના માધ્યમ થકી સ્થાનિક આદિવાસીઓના હક્કો જે છીનવાઈ રહ્યા છે તેની સામે અમારો વિરોધ છે અને આ વિરોધ આગામી સમયમાં પણ ચાલુ જ રહેશે. અમારો એક જ વિરોધ છે કે અમારા વિસ્તારમાં કલમ 244(1)ની અમલવારી સાથે 5મી અનુસૂચિત લાગુ કરવામાં આવે અને સ્થાનિક લોકોને તેમના હક મળવા જોઈએ. સરકાર આ સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી સ્થાનિક આદિવાસીઓના હક છીનવી રહી છે. સરકાર માત્ર આદિવાસીઓના હકના નાણાંનો તાયફો કરી રહી છે. માંડવીના કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર કોઈ પણ આદિવાસી વિસ્તારોમાં વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે. આદિવાસીઓનો વર્ષોથી માત્ર ભોગ લેવામાં આવી રહ્યો છે, જેથી અમે સમગ્ર આદિવાસી પંથકના લોકો વિરોધ કરી રહ્યા છીએ. અમે માત્ર અમારા હકોની માંગ કરીએ છીએ. આવા સંજોગોમાં સરકારની સામે કોઈ પણ સમાજ જ્યારે માંગ લઈને જાય છે ત્યારે તેમને દેશદ્રોહી, નક્સલવાદી જેવા લેબલ લગાવીને વિરોધ કરતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. વાસુ પરમાર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ માંડવી.